नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छु मारी चेनल मा। मित्रों, आजे जे वात मारे तमने करवी छे ते दरेक दीकरी सुधी पहोंचाडजो के जेथी तेने पण खबर पड़े के एक दीकरी माटे तेनो बाप शू करवा तैयार थई जाय छे। तो चलो शुरू करिए। सुरेश भाई पटेल सवार थी 3 रकाबी चा पी चुक्या हता अने 10 वार रोहित पर गुस्से थई चुक्या हता, कारण के साक्षी ने आजे तेड़वा जवानी हती। सुरेश भाई सवार थी बेचैन हता, कारण के तेनी दीकरी साक्षी लग्न बाद पहली वार घरे आवानी हती। आजे जेवी स्थिति सुरेश भाई नी देखाई छे तेना थी गई काले एकदम अलग ज हती। दीकरीनी विदाई पछी क्यांय पाछळ खुर्शीओ वाळा छुपाईने रड़ता हिपका भरी रह्या हता, कारण के जाहेरमां मरद रड़ी शकतो नथी। हमेशा ए ज विचारमां होय छे के दीकरीना लग्न बाद निरांत मळशे। आम तो छेल्ला 6 महिनाथी एटले के साक्षीनी सगाई नक्की थई ત્યારથી એક પણ તેઓ નિરાંતનો શ્વાસ લઈ શક્યા નહોતા। અરે એ પહેલા પણ જ્યારે સાક્ષી મોટી થઈ ગઈ છે અને લગ્ન કરાવવા પડશે તે વિચારથી જ તેઓ દોડતા થઈ ગયા હતા। સારો છોકરો મળશે કે કેમ, કારણ કે આજના સમયમાં સારો છોકરો શોધો એ દરેકનું સ્વપ્ન હોય છે। નસીબ જોગે ડાયો છોકરો પણ મળી ગયો, પરંતુ સમાજને દેખાડવા લગ્ન પણ ધામધૂમથી કરવા પડે ને, ભલે ને પછી રૂપિયા સગા સંબંધીઓ પાસેથી ઉછીના લેવા પડે। સંબંધીઓ પણ દીકરીની સગાઈ નક્કી થાય ત્યારથી મોઢું સંતાડતા હોય છે। તેને એ પણ ડર હોય છે કે દીકરીનો બાપ ક્યાંક ઉછીના રૂપિયા તો નહીં માંગે ને। ભલે ગમે તે થાય, દીકરીના લગ્ન માટે બાપ બેંકમાંથી લોન લેવા પણ અચકાતો નથી। પછી ભલે ને બાકીની ઉંમર તેને ભરવામાં જ જતી રહે। રૂપિયાનો તો મેર પડી ગયેલો, પરંતુ રૂપિયા વેડફાઈ ન જાય તે માટે સુરેશભાઈ અને તેમના પત્ની 6 મહિનાથી રાત્રે સરખા સૂઈ પણ નહોતા શક્યા। આમ તો સુરેશભાઈ પટેલ મૌન જ રહેતા હતા, પરંતુ તેમની પત્નીને થતું કે કંઈક વાતો કરે તો થોડા હળવા પડે। ક્યારેક વાત થતી તો ક્યારેક સુરેશભાઈ ટીવી ચાલુ કરીને આરામ ખુરશી ઉપર આરામ કરતા અને લગ્નના આટાપાટા વિચારવા લાગતા। લગ્નનો દિવસ આવી પણ ગયો। લાખો રૂપિયાનો ખર્ચો કરનાર સુરેશભાઈએ દીકરીના લગ્નમાં પોતાનો જૂનો કોટ પહેર્યો હતો, કારણ કે તેઓ માનતા કે બીજી ઘણી બધી વસ્તુઓ છે જોવા માટે, એમાં મને કોણ જોશે। ભાત ભાતના પકવાન અને મીઠાઈઓ ભોજનમાં બની હતી, પરંતુ સુરેશભાઈ કંઈ ખાતા ન હતા। સવારથી ઉપવાસ હતો, કન્યાદાન કરવાનું હતું એટલે ડાયાબિટીસ હોવા છતાં દવા લેવાનું તેઓ ભૂલી જ ગયેલા। પરંતુ દીકરી સાક્ષીએ એલાર્મ મૂકેલું કે પપ્પા 10 જ મિનિટમાં દૂધ સાથે દવા લઈ લે, અને કહેવા જ તે આવી હતી। ધીમે ધીમે માંડવે જાન આવવાની તૈયારી હતી। શિયાળાની સાંજે પણ સુરેશભાઈ પટેલના માથે પરસેવો વળી ગયેલો, કારણ કે લગ્નમાં કંઈ ખોટ ન રહે તે ઉછતા હતા। ત્યાં જ ઝાડેરી જાનને જોઈને તેના પગ તળેથી જમીને સરકી ગઈ, કારણ કે જાનિયા થોડા વધુ હતા એટલે સુરેશભાઈએ તેના સંબંધીઓ પાસે જઈને કહ્યું કે પહેલાં જાનને જમી લેવા દેજો, પછી આપણે થાળી લેજો। ઘરના તો સમજી ગયા, પરંતુ સંબંધીઓ કહેતા કે ચાંદરો લખાવ્યો છે અને જાન પછી જમવાનું પૂરું થઈ ગયું તો જમણવારમાં તો કોઈ ન ઘટ્યું, પરંતુ સુરેશભાઈ માટે મુશ્કેલીની ઘડી હવે હતી। દીકરીના કન્યાદાનનો સમય હતો, અત્યાર સુધી જાણે તૈયારી કરતા હતા સુરેશભાઈ અને તેની પત્નીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે જે દીકરીને નાનપણથી જ પોતાની પાસે રાખીને ઉછેરી હતી તેને હવે કોઈ બીજાના હાથમાં સોંપવાની હતી। કન્યાદાન બાદ તો પથ્થર દિલ બાપ પણ પીગળીને પાતાળ થઈ જાય છે, તે દુઃખની ઘડી આવવાની હતી। વિદાયનો પ્રસંગ નજીક હતો, પરંતુ સુરેશભાઈ દૂર ખુરશીઓની આડે લપાઈને આંસુડા પાડી રહ્યા હતા। ઘરના સભ્ય સુરેશભાઈને શોધતા હતા। વિદાય લેતી સાક્ષી સુરેશભાઈને બોત ભરીને રડી પડી, ત્યારે સુરેશભાઈએ પોતાના આંસુ છુપાવીને દીકરીના આંસુ લૂછ્યા હતા। સાક્ષીના સસરા જ્યારે બે હાથ જોડીને સુરેશભાઈને કહેતા કે તમે ચિંતા ન કરતા, અમે સાક્ષીને વહુની જેમ નહીં પરંતુ દીકરીની જેમ રાખીશું, અને સાક્ષીની વિદાય થઈ ગઈ। ઘરેથી મહેમાન પણ વિદાય લેતા ત્યારે સાક્ષીની મમ્મી બધાને ભાથું અને ગિફ્ટ આપતી હતી। સુરેશભાઈને આજે કંઈ કામ નહોતું, દીકરીની વિદાય શું થઈ કે બધું જ પૂરું થઈ ગયું મનથી અને ધનથી પણ। બીજા દિવસની સાંજ સુધીમાં તો એક પછી એક મહેમાનો પણ જતા રહ્યા,
તેની સાથે ઘરની રોનક પણ ચાલી ગઈ। ઘર હવે કોરી ખાવા દોડતું હતું। નાનો દીકરો રોહિત અને તેનાથી નાની અનુની આંખો પણ સાક્ષીને જ શોધતી હતી। રાત થતા જ સુરેશભાઈને વળી દીકરીની યાદ આવી કે સાસરીએમાં દીકરી નવા રીતિ રિવાજમાં સેટ થઈ હશે કે કેમ, એ જ વિચારમાં જમવાનો સમય થઈ ગયો। પરંતુ ભૂખ ક્યાં લાગી હતી, ભીસ મારીને બે રોટલી ખાધી, એ પણ સાક્ષીને ફોન કરવાની ધમકી અપાઈ ત્યારે। ભારે થાક લાગ્યો હોવાથી નિંદરથી આંખો ભરેલી હતી, પરંતુ દીકરીની યાદ તેને ઊંઘવા નહોતી દેતી। આખી રાત દીકરીની યાદમાં રડતા રડતા વિતાવી સવારનું અજવાળું થયું તે પહેલા જ સુરેશભાઈ જાગી ગયા અને આજે ખુશ પણ હતા, કારણ કે દીકરી આજે રિવાજ પ્રમાણે ઘરે આવવાની હતી। આજે દીકરી ઘરે આવવાની હતી, હજુ તો કાલે જ વિદાય આપી હતી, પરંતુ એમ લાગતું હતું કે જાણે વર્ષો થઈ ગયા હોય તેનો ચહેરો જોયા ને। દીકરો રોહિત સાક્ષીને લઈને આવ્યો છે એ સાંભળતા જ સુરેશભાઈ દોડીને ગેટ ઉપર પહોંચી ગયા અને માત્ર એટલું જ પૂછી શક્યા, કેમ છે સાસરે, કોઈ મુશ્કેલી તો નથી ને? પછી તત ભભ કરીને રડી પડ્યા। બહુ ટ્રાય કરી આંસુ રોકવાની પણ એ શક્ય જ નહોતું। દોસ્તો, દીકરીને વડાવનાર દરેક પિતાની હાલત આવી જ હોય છે, માટે હું સલામ કરું છું તમામ દીકરીઓના પિતાને। તમે પણ દીકરીના પિતા હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આભાર।